રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ મોરબીનું તંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી મોરબી નગરપાલિકા સદંતર તપાસ કરી રહ્યું છે. આજરોજ પણ મોરબી નગરપાલિકા દ્વારા સ્ટેવિલ નામના જીમને પણ આજે સીલ કરવામાં આવ્યું છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ઉપરથી આદેશો છૂટતા મોરબીમાં છેલ્લા 3 દિવસથી તંત્ર દ્વારા હોસ્પિટલો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે પણ 13 હોસ્પિટલમાં ફાયર સહિતની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. આ વેળાએ સનાળ રોડ પર આવેલ રામચોકમાં આવેલ સ્ટેવિલ જીમમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળેલ તેને સીલ કરવા દેવામાં આવ્યું હતું. આ સાથે 7 જેટલી હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને ક્ષત્રિયો જોવા મળી હતી, તેમને પણ નોટિસ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. આજરોજ જેમ રોજબરોજની આપણે કાર્યવાહી કરીએ છીએ, એમાં હોસ્પિટલ ચેકિંગમાં આજરોજ આપણે 15થી આસપાસ હોસ્પિટલ ચેક કરવામાં આવેલી હતી. એમાં આપણે સુંદરમ હોમિયોપેથિક હોસ્પિટલ પાસે આવ્યા હતા, જ્યાં જાણવા મળ્યું કે એના ઉપરના માળે એક જીમ છે અને જે ત્રીજા માળે છે એ ટોટલી પતરા શેડનું બાંધકામ હતું, જે બહુ જ અવરોધ જણાતા અને એમાં ફાયર સેફટીની સિસ્ટમ ન હોતા આપણે આજરોજ એ બિલ્ડિંગને સીલ કરીએ છીએ. અને જે સ્ટેવેલ નામનું જીમ છે એને આપણે અત્યારે હાલે પૂરતું સીલ કરીએ છીએ. આજની કાર્યવાહીમાં આપણે એક જ સીલિંગ કાર્યવાહી કરેલ છે. જે કાલે કાર્યવાહી કરી હતી એમાં 4 પ્રોપર્ટીને કરી હતી આપણે સીલ, અને આજે આપણે 1 પ્રોપર્ટીને સીલ કરીએ છીએ. એ અમારા ટીપી શાખામાં છે ગાયકવાડ સાહેબ, એ આપણને એના વિશે સમજાવશે. જી મારના ગઈકાલે સર્વે દરમિયાન જે ચાલુ બાંધકામ હોસ્પિટલના જણાવી આવેલા, તો જે ચાલુ બાંધકામને આજ જ અટકાવી દીધેલ છે અને જેઓને નોટિસ આપેલ છે. એક સંદેશ આપવાનો છે કે જે પણ ફાયર સેફટીની સુવિધા નથી એ વસાવી લ્યો, કારણ કે જે ઉપરથી કાર્યવાહી કરવામાં આવશે એ જ અમે કરવાના છીએ. અને એવું નથી કે ફાયર એનઓસી કે ફાયર સર્ટિફિકેટ નથી, પરંતુ તમારી પાસે પૂરતા સાધનો તો હોવા જોઈએ કે જેનાથી તમે તમારી જિંદગી પણ બચાવી શકો અને તમારી સાથે સાથે જે કામ કરે છે કે જે તમારા ત્યાં આવે છે તમે એની જિંદગી તો બચાવી શકો. એટલી મારી નમ્ર અપીલ છે મોરબીની જનતાને કે આપણી પાસે કમસે કમ ફાયર એક્સ્ટિંગ્યુશર, નાની દુકાન હોય એની પાસે પણ ફાયર એક્સ્ટિંગ્યુશર હોવું જોઈએ, અને જ્યાં મોટા બાંધકામો છે ત્યાં આપણે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ કે લાઇન છે જે પણ સિસ્ટમ છે નિયમ મુજબની એ વસાવી જોઈએ. અને આ આપણે એનઓસી જે સર્ટિફિકેટ છે એ પછીની વાત છે, પહેલાં ફક્ત સિસ્ટમ તો વસાવો. કારણ કે મોરબીમાં એક પ્રશ્ન છે કે બીયુ નથી તો ફાયર એનઓસી મળતી નથી, પણ આવું કાંઈ નથી. તમે ફક્ત સિસ્ટમ વસાવી લેતી તો કાલે આપણે જે પણ હોસ્પિટલે જોઈ જેમાં એમાં ઘણી જગ્યાએ એવું હતું કે એણે ઘણી બધી સિસ્ટમ વસાવી લીધી, પણ ફાયર એનઓસી સર્ટિફિકેટ એનું બાકી હતું, તો આપણે એને સીલ કરી નથી હાલ પૂરતી. એને નોટિસ આપી છે કે ભાઈ તમે ટૂંક સમયમાં તમારી જે સર્ટિફિકેટ છે એ તમારે લઈ લેવાનું રહેશે. તો આપણે એક જ અપીલ છે કે તમે અત્યારે ફાયર સેફટી સિસ્ટમ નખાવો. અત્યારે હાલ આપણે હોસ્પિટલની કાર્યવાહી કરી છે, નેક્સ્ટ ફેઝમાં આપણે ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ કોલેજો, બેન્ક્વેટ હોલ અને જે પણ જ્યાં વધારે માણસોની આવવાની શક્યતા છે આવા ગેટ ટુગેધરના જે પણ સ્થળો છે એ બધાની કાર્યવાહી કરવામાં આવશે.